અજવાળું કોઈના પણ જીવનમાંથી અંધકાર દૂર કરે છે, પરંતુ વાંસદા તાલુકાના બારતાળ ગામના 20-એક પરિવારો માટે તો અજવાળું જ અંધારું લઈને આવ્યું. આખરે કેમ છવાઈ ગયું આ લોકોના જીવનમાં અંધારું, જોઈશું આ ખાસ અહેવાલ. ચૂલો, બાજુમાં પડેલા ચાર વાસણ, તૂટેલી છતવાળું કાચું ઝૂંપડું, વીજ ઉપકરણના નામે એક લાઇટ અને પંખો. આ દ્રશ્યો વાંસદા તાલુકાના પછાત આદિવાસી વસ્તી ધરાવતા બારતાળ ગામના છે. આ હાડમાર્યું જીવન વિતાવવા પરિવારનું વીજ બિલ આવ્યું છે 89,554 રૂપિયા. આ બિલ સાંભળીને કોઈને પણ ઝટકો આવી જાય. તેમાંય ગરીબ પરિવાર જે એક ટંકનું રડીને એક ટંક ખાઈ શકતો હોય તે પરિવાર આવું તોતિંગ લાઇટ બિલ ભરવાનું વિચારે તો પણ તે શક્ય નથી. આ બારતાળ ગામના એક પરિવારની નહીં પરંતુ પૂરા 20 પરિવારની વાત છે, જેમને 25,000થી લઈ અને 90,000 સુધીના લાઇટ બિલ તંત્રએ ફટકારી દીધા છે. એ ખાતે 10 વર્ષનું આવ્યું તો અમે કેવી રીતે ભરી શકીએ? રજૂઆત કરેલી પણ કોઈએ અમને કોઈ સામેથી જવાબ નથી આપેલો. આ 20-એક પરિવારો વીજ બિલ ભરવા સક્ષમ નથી, જેના પગલે એક વર્ષથી તેઓ અંધકારમાં જીવન વિતાવવા મજબૂર છે. વીજ કંપનીએ તો ગરીબાઈની ક્રૂર મશ્કરી કરી છે, ત્યારે હવે તંત્ર જ કોઈ ઉકેલ લાવે તેવો ગ્રામ અગ્રણીઓનો પણ અભિપ્રાય છે. ઘરમાં ટીવી નથી, ફ્રીજ નથી, કશું કંઈ નથી, એક લેમ્પ ફલગાવીને જીવે એવા પરિસ્થિતિના માણસો છે. આ લોકો કોઈ પણ સંજોગમાં બિલ ભરી શકે એવું નથી. અમે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ એવા કંઈક કાર્ય સરકારશ્રીના કાર્યક્રમ આવ્યા તેમાં પણ અમે રજૂઆત કરી. સ્વાગત સેતુ કાર્યક્રમમાં પણ અમે એમને વાત કરી કે ભાઈ આ પ્રકારનું બિલ છે તો કંઈ સરકારની કોઈ પણ યોજનામાંથી કંઈ પણ કરીને આ એકદમ ગરીબ માણસો છે તો આ લોકોને લાઇટ બિલ માફ કરી આપો. આ તમામ બીપીએલ કાર્ડ ધારક પરિવારોને 10 વર્ષ પહેલા રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતકરણ યોજના હેઠળ મફત વીજ જોડાણ મળ્યા હતા, પરંતુ વીજ કંપનીએ વર્ષો સુધી તેમને બિલ જ ન આપ્યા, જે બાદ એક સાથે આટલી મોટી રકમના બિલ ફટકારવામાં આવ્યા. આ તંત્રની ભૂલ હોવા છતાં જવાબદાર અધિકારીઓ તો લાજવાને બદલે ગાજી રહ્યા છે. 6-8 મહિનાથી વર્ષ સુધીમાં બિલો થોડા ડીલે મળેલા હતા, પણ જે બાબતે અમે લોકોએ કાળજી લઈને એમને નિયમ મુજબના સ્લેબ કરી આપેલા હતા જેથી એમને ભરવામાં સરળતા રહી. ત્યારબાદ અમે એમને જેટલી રકમ જોઈએ એટલા, એટલે આશરે 24 મહિનાથી માંડીને 36 મહિના સુધીના હપ્તા કરવા હોય તો એ પણ કરી આપેલા હતા. ત્યાં સુધી અમે એના વીજ જોડાણ નહોતા કાપ્યા, પણ જ્યારે એમણે પોતે આ નાણાં ભરવાની અસમર્થતા બતાવેલી ત્યારે અમે પછી વીજ જોડાણો કાપી નાખેલા. પહેલાથી જ હાડમારી વચ્ચે જીવન વિતાવતા આ પરિવારોની મુશ્કેલી તોતિંગ લાઇટ બિલે વધુ વધારી દીધી છે. આ 20 પરિવારના બાળકોનો અભ્યાસ પણ અંધકારમાં ઓલવાઈ ગયો છે, ત્યારે તંત્ર ઝડપથી કોઈ યોગ્ય હલ શોધે તેવી પીડિત પરિવારજનોની માંગ છે. રાજન રાજપૂત, ઈટીવી ન્યૂઝ, નવસારી.